સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત શનિવારના દિવસે ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ હતો ત્યારે વિજય મુરતમાં કોંગ્રેસના તાલુકા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ સોલંકી પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે ફોર્મ ભર્યા હતા ત્યારે ભાજપમાં આમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવાર પણ પોતાની ઉમેદવારીના ફોર્મ ભર્યા હતા અગાઉ બે દિવસ પલસાણા તાલુકાની જિલ્લા પંચાયતની તમામ બેઠકના તમામ ઉમેદવારોએ ફોર્મ ભરી ચૂક્યા હતા અને તાલુકા પંચાયતની 18 બેઠક પર શનિવારના રોજ છેલ્લા દિવસે 35 ફોર્મ ભર્યા હતા જેમાં ભાજપના ઉમેદવારે 12 ફોર્મ ભર્યા હતા અને કોંગ્રેસના ઉમેદવારે 15 ફોર્મ ભર્યા હતા અને આમ આદમી પાર્ટીના ઉમેદવારે 4 ફોર્મ ભર્યા હતા અને અપક્ષ ઉમેદવારોએ 4 ફોર્મ ભર્યા હતા આમ શનિવારના રોજ છેલ્લા દિવસે તાલુકા પંચાયતમાંથી 35 ફોર્મ ભર્યા હતા આમ તમામ ઉમેદવારોએ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે રેલી કાઢી ફોર્મ ભરવા પહોંચ્યા હતા અને પોતાની જીતની નીતિ હોવાની વિજય થવાના દાવા કર્યા હતા ધર્મેન્દ્રસિંહ નટવરસિંહ સોલંકી હું દાંભા ગામનો વતની છું અને કોંગ્રેસ પક્ષમાંથી મેં ઉમેદવારી કરી છે 9 ચલથાણ 4માંથી તાલુકા પંચાયત આપણા એરિયામાં કયા કયા ગામ લાગે છે મારા એરિયામાં ચલથાણની 5-1 સોસાયટી લાગે છે અને કરણ ગામની તાતેથીયા લાગે છે આપ આજે કેટલા કાર્યકર્તાઓ સાથે આપનું ફોર્મ ભરવા માટે આવ્યા છો હું 500 કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા માટે આવ્યો છું તો શું લાગી રહ્યું છે તમને તમારા કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા જતા શું તમને જીત માટે શું લાગી રહ્યું છે એ તો કે કહેવાનું આવે નહીં જીત નિશ્ચિત જ છે કામ કર્યા છે બહુ આપણે.